મિત્રો, હું છું મમતા મહેતા. મારા રસોડામાં તમારું સ્વાગત છે. આજે આપણે નાના બાળકો અને મોટાને ભાવતી સરસ મજાની વાનગી એટલે મેક્રોની પાસ્તા આજે બનાવીશું. તો મેક્રોની પાસ્તા એ સ્વીટ ડીશ છે. જો આપણા ઘરે કોઈને અત્યારના જમાનાની અંદર કોઈને સ્વીટ બહુ ભાવતું નથી તો એનું વેલકમ કરવું હોય ને તો પણ આ મેક્રોની પાસ્તા એકદમ સરસ લાગે. તો આપણે બે થી ત્રણ રીતે મેક્રોની પાસ્તા શીખીશું અને ત્યારબાદ તીખા પાસ્તા જે બજારમાં મળે જ છે પણ એ હું તમને બતાવું તો તમે ઘરે બનાવશો તો બહાર જે મેક્રોની પાસ્તા આપણે જે સ્વીટ ડીશ બનાવીએ એ 150 રૂપિયાની મળે છે પણ આપણે જ્યારે બનાવીશું ને તો 500 ગ્રામ દૂધની અંદરથી 4 ડીશ બનશે એટલે આપણને કેટલું સરળ બને એ હું તમને બતાવું છું. મેક્રોની પાસ્તા બનાવવા માટે સર્વપ્રથમ આપણે લઈએ છીએ પાસ્તાને મેં ત્રણ સિટીમાં ઘર બાફી દીધા છે. એની અંદર મેં સેર તેલ નાખ્યું એટલે આવી રીતના છૂટા થયા છે, એકદમ સરસ જોઈ લો. અને એની અંદર સ્વીટ ડીશ છે એટલે મેં એપલનો ઉપયોગ કરેલો છે, સફરજન અને કેરી. અત્યારે સિઝન છે કેરીની તો કેરીને પણ બને અને બનાના કેળાના પણ બને. નાના બાળકોને ફ્રૂટ આપણે નથી ખાતા અને દૂધ પણ નથી પીતા તો આ એક સરળ રીત છે કે દૂધ અને ફ્રૂટ. જો મમ્મીઓની ફરિયાદ હોય છે કે દૂધ ફ્રૂટ મારા બાળકો ખાતા નથી તો આ એક મેક્રોની પાસ્તા દ્વારા તમે બાળકોને દૂધનું પોષણ અને આ ફ્રૂટ પણ ખવડાવી દો અને એમની હેલ્થને સરસ મજબૂત બનાવી શકે. હવે આપણે મેક્રોની પાસ્તા બનાવતા શીખીશું. તો કેવી રીતે બનાવશું તો આ એક મેં પેન લીધું છે એની અંદર આપણે 2 ચમચી ઘી લઈશું. આ વસ્તુ હંમેશા ઘીમાં બને એટલે બાળકોને એકદમ પોષ્ટ બનાવવા માટે ની બધી જ વસ્તુ વપરાય. ઘીની અંદર આપણે 2 ચમચી મેદો નાખીશું. આ તમે જોઈ શકો છો. હવે મેદાને આપણે શેકી લઈશું. હવે આપણો આ મેદો એકદમ લાલ થાય જો શેકાઈ ગયો છે. આપણે શીરો શેકીએ ને એવી રીતે મેદો શેકવાનો છે. એની અંદર આપણે આ મેં બાજુમાં દૂધ ગરમ મૂકેલું છે એને આપણે બંધ કરી ગરમ જ દૂધ નાખવાનું છે. આ 500 ગ્રામ દૂધ આપણે આમાં નાખીશું. 500 ગ્રામ દૂધની અંદરથી 4 વ્યક્તિ વ્યવસ્થિત રીતે આ ડીશ ખાઈ શકે. બહાર જે મેક્રોની પાસ્તા એકદમ મોંઘા એક ડીશના 150 રૂપિયા લે છે જે આપણે જો ખબર છે. આપણે હવે આને ધીમા તાપે ગરમ થવા દઈશું. આની અંદર આપણે ગળપણ નાખીશું તો ખાંડ નાખીશું. આપણે ખાતા હોય એ મુજબ સ્વીટ બનાવવાનું તો મેં 5 ચમચી 500 ગ્રામ દૂધ છે એટલે 5 ચમચી ખાંડ નાખી છે. હવે આ જો તમે એકદમ સરસ ઘટ થઈ જશે. હવે આપણે થોડો ગેસ ફાસ્ટ કરીશું. થોડું ઘટ થાય એટલે આપણે મેક્રોની નાખી દઈશું. થોડું ઘટ થવા દેવાનું આને 5-1 મિનિટ આપણે ઉકાળવાનું. આ દૂધ ઉભરો આવી ગયો તમે જોઈ શકો છો, એકદમ ઘટ થઈ ગયું છે. આ દૂધ એકદમ જવું એકદમ ઉભરો આવી ગયો છે. એની અંદર આપણે હવે નાખીશું પાસ્તા. એકદમ સરસ પાસ્તા આપણે નાખી દઈશું અને 1 મિનિટ ઉકળવા દઈશું. આ પાસ્તા આપણે મેક્રોની પાસ્તાની અંદર મેંગો પાસ્તા, એપલ પાસ્તા, પાઇનેપલ અને બનાના આ બધી જ રીતના ફ્રૂટો બાળકને આની અંદર આપણે ખવડાવી શકીએ અને એ રીતે આપણે આજે બનાવીશું. 5 મિનિટ આપણે આને ઉકળવા દઈશું. હવે આપણે જો આ પાસ્તા મેક્રોની પાસ્તા તૈયાર થઈ ગયા છે. આની અંદર ખાંડ પણ ઓગળી ગઈ છે, એનું પણ પાણી બળી ગયું અને દૂધ પણ ઉકળી ગયું અને 2 ચમચી આપણે મેદો નાખ્યો છે અને ત્યારબાદ આપણે બાફેલા પાસ્તા નાખ્યા છે અને એ પ્રમાણે આપણું આ સરસ મજાનું થઈ ગયું છે. હવે આપણે આને બંધ કરીશું અને આપણે 2 ફ્લેવરમાં બનાવશું. આ તમે જોઈ શકો છો મેંગો છે, અત્યારે સિઝન છે મેંગોની તો આપણે કેરી લીધી છે અને બાળકોને કેરી ખૂબ જ ભાવતી હોય એટલે આ પાસ્તામાં ખવડાવવા એકદમ સરળ રહેશે. હવે આપણે આ એપલ એટલે કે સફરજન મેં લીધું છે. બાળકોને સફરજન ખાવામાં થોડા આનાકાની મમ્મી પાસે કરતા હોય છે પણ આવી રીતે જો તમે ગળ્યું કરી અને પાસ્તા સાથે ખવડો છો ને બાળકોને પાસ્તા ખૂબ ભાવતા હોય તો પાસ્તા સાથે આ દૂધ પણ ખવાઈ જશે અને એપલ પણ ખવાઈ જશે અને આવી રીતે આપણે પાસ્તા એપલનું આપણે પાસ્તા બનાવે. આ બંને ડીશો તમે જોઈ શકો છો, એપલ પાસ્તા અને મેંગો પાસ્તા. આ બંનેની અંદર આપણે ગાર્નિશ કરીશું, બાળકોને સૂકો મેવો પણ જાય. તો આની અંદર આપણે કાજુ અને બદામ લીધેલી છે તો કાજુ બદામ પણ આમાં નાખીશું. હવે આપણે બનાવીશું મેક્રોની પાસ્તા. આપણા બની ગયા, આ મેક્રોની પાસ્તા આપણા તૈયાર થઈ ગયા. હવે આપણે તીખા પાસ્તા બનાવીશું. એકલા પાસ્તા બહાર બજારમાં મળે છે પણ એના કરતા પણ આપણે કેવી રીતે સરસ બનાવીને ખાઈશું તો એ હું તમને બતાવું. તો એની અંદર આપણે
હવે આપણે છે ને મેક્રોની તો સરસ બાળકોની નાના બાળકોની બનાવી દીધી સરસ મજાની. હવે આપણે તીખા પાસ્તા બનાવીશું. તો તીખા પાસ્તા બનાવવા માટે મેં તેલ મૂકી દીધું છે. એની અંદર આપણે થોડુંક નાખીશું જીરું, ત્યારબાદ નાખીશું થોડીક હિંગ. એકદમ સ્વાદિષ્ટ બનાવીશું. હવે એની અંદર આપણે સર્વપ્રથમ આપણે નાખીશું ડુંગળી, એકદમ ભીણી સમારી જાય. જુઓ એકદમ ઝીણી સમારી છે. જો એને આપણે હલાવી દઈશું. થોડીક સંકળાઈ જાય એટલે આપણે નાખીશું ટામેટું. એની અંદર જો આ રીતે આપણે મસાલા કરેલા છે, એક નાનું ટામેટું અડધું લીધેલું છે, લસણ લીધેલું છે, એક લીલું મરચું લીધું છે અને કેપ્સિકમ લીધું છે. આ આપણે તીખા પાસ્તામાં નાખીશું, ચડવા દઈશું બધું જ, સાથે ચડવા દઈશું બધું જ. એકદમ આપણે ચડાવવાનું નથી, આને થોડું ગતગતરું જ રાખવાનું છે જેથી પાસ્તામાં સેટ થઈ જાય. નાખીશું મીઠું, એક ચમચી મીઠું છે, અડધી ચમચી હળદર છે, એક અડધી ચમચી ધાણા જીરું છે, એક ચમચી, અડધી ચમચી ગરમ મસાલો અને એક ચમચી આપણે લાલ મરચું નાખીશું. લાલ મરચું આ બધો મસાલો કરી અને પછી ત્યારબાદ આપણે પાસ્તા ઉમેરીશું અને આપણે 2 મિનિટ ચડવા દઈશું. આની અંદર જો આપણે લસણ ખાતા હોય લસણ ડુંગળી તો નાખવાનું, નહીં તો એવોઈડ કરવાનું. લસણ ડુંગળી ના ખાતા હોય તો પણ પાસ્તા એકદમ સરસ બને. આ એકદમ સરસ જો ચડવા દીધો મસાલો. હવે આપણે આની અંદર આપણે નાખીશું પાસ્તા, આપણે બનાવેલા પાસ્તા આમાં ઉમેરી દઈશું. 100 ગ્રામ પાસ્તા છે, 100 ગ્રામ પાસ્તામાં 3 જણનો નાસ્તો થઈ જાય, 3 જણ ખાઈ શકે. આ તમે જોઈ શકો છો એકદમ સરસ. જો ચડી ગયેલા પાસ્તા ડુંગળી બધું જીરું સમારતું એટલે એની અંદર મેચ થઈ જાય, બધું મેચ થઈ ગયું. હવે આપણે આની અંદર શું ઉમેરીશું, મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે આપણું ટામેટાની પ્યુરી. આ ટામેટાની પ્યુરી એટલે એકદમ કલર સરસ પકડાશે. ટામેટાની પ્યુરી ઉમેરો એટલે એકદમ, અને ગેસ થોડો ફાસ્ટ રાખવાનો એટલે ટામેટામાં જે પાણી વળ્યું હોય એ વળી જાય. આ તમે પાસ્તા જો બજારમાં મળે ને એનાથી પણ એકદમ સરસ, અને ઘરમાં બનાવેલા પાસ્તા બધો જ મસાલો ઘરનો એકદમ ટેસ્ટી અને શુદ્ધ બને. એટલે આપણે ઘરના વ્યક્તિઓને શુદ્ધ જમાડવા હોય તો આ રીતે મારા બનાવેલા પાસ્તા તમે આપ જોઈ અને ઘરે બનાવવાનો ટ્રાય કરવા કોશિશ કરશો એવી મને આશા છે. હવે આપણે એને ગાર્નિશ કરીશું. તો આપણે આ પાસ્તાને કાઢીશું. હવે આપણા પાસ્તા બનીને તૈયાર થઈ ગયા, જો ઝટપટ બને. હવે આ પાસ્તાને આપણે આની અંદર કાઢી અને એકદમ સરસ ભાવતા હોય સરસ મજાના તો આની ગાર્નિશ કરીશું. તો આપણે એની ઉપર નાખીશું સરસ મજાની ચીઝ. જો તમને ચીઝ ભાવતી હોય તો આવી રીતે સરસ શણગાર એનો કરવાનો. આ ચીઝથી એકદમ સરસ લાગે છે, પાસ્તાનો ટેસ્ટ જ બદલાઈ જાય, એકદમ સરસ. જો નાના બાળકો પણ ખાતા હોય ને તો આ મેક્રોનીમાં પણ આપણે ચીઝ નાખી શકીએ, નાના બાળકોના પેટમાં પણ આ ચીઝ જાય. જો ના ખાતા હોય ને તો આવી રીતે ખવડાવી દેવાનું, આ રીતે આપણે કરી દેવાનું. આ પાસ્તાનો ટેસ્ટ એકદમ સુંદર આવે. અને હવે આપણે અંદર નાખીશું થોડીક કોથમીર, કોથમીર નાખીશું અને ત્યારબાદ આપણે સૂકો મેવો, સૂકો મેવો આપણા પેટમાં જાય એના માટે આ બધું આપણે નાખીને સરસ બનાવીશું. અને મારી પાસે દાડમ છે તો તીખા પાસ્તાની અંદર આપણે થોડાક ઉમેરીશું દાડમ, એકદમ ટેસ્ટ સરસ લાગે છે. આ તમે જોઈ શકો છો મેક્રોની અને પાસ્તા આ ત્રણેય ડીશ મારી તૈયાર થઈ ગઈ છે. આ એકદમ નાના બાળકોને એકદમ હેલ્ધી પોતાની હૃષ્ટપુષ્ટ બનાવવા માટેની એક ડીશ છે. તો મારી
જો મિત્રો આપણે ત્રણ પ્રકારના આજે પાસ્તા શીખ્યા. મેક્રોની પાસ્તા, એક તો મેંગો પાસ્તા, મેક્રોની પાસ્તા એપલ મેંગો પાસ્તા, ત્યારબાદ તીખા પાસ્તા. એટલે આ ત્રણેય જો તમને ગમ્યા હોય તો મારી ચેનલમાં મને લાઈક કરવા અને શેર કરજો અને મને સબસ્ક્રાઇબ કરજો. અને જો આપને નવી કોઈ પણ આઈટમ ઈચ્છા થાય અને જો મને આવડતી હશે તો હું તમને જરૂર કમેન્ટ બોક્સમાં જરૂર લખશો તો હું આપને બતાવીશ. સ્વસ્થ રહો, ખુશ રહો.